ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટનો મામલો. નિવૃત્ત પોલીસ અધિકારી આર એલ સંઘાણીનું એક મોટું નિવેદન સામે આવ્યું. દારૂની છૂટી આપીને દારૂબંધી લાવી શકાય છે. દારૂની છૂટ આપી સરકારને 15-25 હજાર કરોડની આવક થઈ શકે છે. આવકથી ગ્રામ્ય વિકાસ, નાના ઉદ્યોગોનો વિકાસ થઈ શકે છે. દારૂની છૂટીથી દરિયાકાંઠાના લોકોને પણ રોજીરોટી મળશે. ગુજરાત સરકાર જો ગિફ્ટ સિટીમાં દારૂ વેચતા હોય તો સરકારને 8 હજાર કરોડનો ફાયદો થાય. ઉપરાંત જ્યારે દારૂની છૂટી આપવામાં આવે તો એવા સંજોગોમાં જ્યારે આપણે દારૂ પીવાળા લોકો મહારાષ્ટ્રમાં ત્યાં જતા હોય છે, કોઈ દમણ જતા હોય, કોઈ દીવ જતું હોય, કોઈ રાજસ્થાનની બોર્ડરમાં યંગ જનરેશન જતા હોય, આવા સંજોગોમાં સરકારને વાર્ષિક જો છૂટી આપવામાં આવે તો આબકારી જકાતમાં 15-25 હજાર કરોડનો ફાયદો થાય. મારા માનવા મુજબ તમારે દારૂની અને જે દારૂની છૂટી આપવાની હું વાત કરું છું, દારૂ છૂટી કરીને દારૂબંધી, તો જે કચડાયેલો વર્ગ છે, જે દારૂ ન પીવે એને રજીસ્ટ્રેશન કરાવો કે હું દારૂ નહીં, જેને 250 રૂપિયા આપતા જાઓ જે આવક આબકારીની થાય એમાંથી, તો એવા 5-10 લાખ માણસ દર મહિને 250 આપતા જાઓ, તે દારૂ બંધ કરી દે. માની લ્યો બીજા પાસેથી લે, પણ એ પોતાના નામે રજીસ્ટ્રેશન તો કરશે અને બીજાના નામે લે, એ 250 ગુમાવશે. તો આવા સંજોગોમાં કચડાયેલા વર્ગનું રજીસ્ટ્રેશન કરી અને દારૂની બંધી એ પણ રીતે છૂટ આપીને કરી શકાય.